વેલકમ બેક. ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સી પમ્પિંગ સ્ટેશનને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે ક્લોઝર નોટિસ ફટકારી ગત 14મી જુલાઈના રોજ અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભરાતા જળચરોના મોત થયા હતા. જોકે આ અંગે નોટિસ ફટકારવામાં આવી છે, પણ સવાલ એ થાય કે જીપીસીબી પ્રદૂષણ ફેલાવનારાઓને નોટિસ આપીને જ કામ ચલાવી લેશે કે પછી કોઈ ઠોસ કાર્યવાહી કરશે? ઉલ્લેખનીય બાબત એ પણ છે કે અંકલેશ્વર ઔદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે. અહીંની કંપનીઓ પ્રદૂષણ ફેલાવવામાં નંબર વન છે. લોકો આ અંગે અનેક વખત ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી પ્રદૂષણની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. અંકિત મોદી સંવાદદાતા ફોન લાઈન પર. અંકિત, શું નોટિસ આપવામાં આવી છે, શું ટાંકવામાં આવ્યું છે? જી જગદીશ, અંકલેશ્વર જીઆઈડીસીના સી પમ્પિંગ સ્ટેશનમાંથી ગત 14 જુલાઈના રોજ ઓવરફ્લો થવાના કારણે અમરાવતી નદીમાં પ્રદૂષિત પાણી ભર્યું હતું. કોઈ ચોક્કસ કોઈ એકમ દ્વારા પ્રદૂષિત પાણી, જે હેઝાર્ડસ કહી શકાય, તેને સી પમ્પિંગ સ્ટેશન તરફ રવાના કરાયું હતું અને જે બાદમાં ઓવરફ્લો થઈ અને નદીમાં ભળવાથી જળચરોના મોત નિપજ્યા હતા. આ મામલાની તપાસ કરવામાં હજુ સુધી જીપીસીબી કયા ઉદ્યોગનું પાણી હતું તે સ્પષ્ટ નથી કરી શકી, પરંતુ પમ્પિંગ સ્ટેશનની પણ ક્યાંને ક્યાંક નિષ્કાળજી હોવાનું ધ્યાન પર આવતા પમ્પિંગ સ્ટેશનને ક્લોઝર આપવામાં આવ્યું છે અને જ્યાં સુધી આગળની નોટિસ ન મળે ત્યાં સુધી પમ્પિંગ સ્ટેશન બંધ રાખવા સૂચના જારી કરાઈ છે. જગદીશ. અંકિત, આભાર માહિતી માટે. તો પ્રદૂષણ ફેલાવવા અંતર્ગત આ કારણને ધ્યાનમાં રાખીને ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.